નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 19 સપ્ટેમ્બર 2020, વિષય અર્થશાસ્ત્ર, ધોરણ 11 કોમર્સ, અને પ્રકરણ નંબર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર પશ્ચિમના જે અર્થશાસ્ત્ર છે એના ઉદ્ભવ અને વિકાસ એની વાતો બે અર્થશાસ્ત્રીઓના સંદર્ભની અંદર સમજાવી હતી, અને એ અર્થશાસ્ત્રી છે એમાં એડમ સ્મિથ અને આલ્ફ્રેડ માર્શલ. એ બે વિશે આપણે ડીપમાં ચર્ચા કરી ગયા. એમાં એડમ સ્મિથ છે એ 1776ની વાત કરતા હતા, વેલ્થ ઓફ નેશનની અંદર અર્થશાસ્ત્રના પિતા એને ગણવામાં આવે છે એવી વાતો આપણે કરી હતી. ત્યાર પછી પિતા ઉપરથી યાદ રખાયું હતું મેં, સંપત્તિનું શાસ્ત્ર છે એવી વાત આપણે કરી હતી. એડમ સ્મિથ એને નીતિશાસ્ત્રને દૂર રાખી અને માનવ કલ્યાણ છે એની અપેક્ષા કરવાની એડમ સ્મિથે વાત કરી હતી. એવી જ રીતના આલ્ફ્રેડ છે એ જરાક આપણે તાજું કરી લઈએ, 1890ની વાત કરી હતી, પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ એની અંદર અર્થશાસ્ત્રને કલ્યાણલક્ષી શાસ્ત્ર તરીકે રજૂ કર્યું હતું, અને એમાં રોજિંદી આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરતું એને કલ્યાણલક્ષી શાસ્ત્ર એવી વાત કરી હતી. મિત્રો, માર્શલ છે એની અંદર ભૌતિક અને માપી શકાય તેવી ચીજ વસ્તુની વાત કરી હતી, પણ અભૌતિક એટલે કે સેવાઓ છે એની ચર્ચા કરી ન હતી. બરાબર છે, એ પ્રાથમિક બાબતમાં એને ભૌતિક વસ્તુને જ મહત્ત્વ આપ્યું હતું. બરાબર છે મિત્રો, તો આવી રીતે આપણે એડમ સ્મિથ અને આલ્ફ્રેડ માર્શલ છે એની ચર્ચા કરી ગયા. આજે આપણે લાયોનલ રોબિન્સ, જોકે રોબિન્સના નામથી ખૂબ જ એ પ્રખ્યાત છે, એ પશ્ચિમની અંદર અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસની થોડી વાતો લઈને આપણી સામે આવે છે, તો એના વિશેની થોડીક ચર્ચા આપણે કરી લઈએ. મિત્રો, 1931માં રોબિન્સે પ્રકાશિત કરેલું પોતાનું પુસ્તક નેચર એન્ડ સાયન્ટિફિકેશ ઓફ ઇકોનોમિક્સ, એની અંદર અર્થશાસ્ત્રને અછતલક્ષી શાસ્ત્ર તરીકે દર્શાવ્યું છે. મિત્રો, મહત્ત્વનું આની અંદર હું તમને કહું છું, બહુ મોટા પ્રશ્ન ઉપયોગી નથી, પણ નાની નાની વસ્તુઓ છે, સાલ છે, અર્થશાસ્ત્રના જુદા જુદા નામ બતાવ્યા છે, કયા અર્થશાસ્ત્રીએ શું નામ આપ્યું છે એ ખૂબ જ મહત્ત્વનું છે. મેં શરૂઆતમાં જ તમને કીધું કે એડમ સ્મિથ, પછી એનું પુસ્તક યાદ રાખવાનું વેલ્થ ઓફ નેશન, 1776 યાદ રાખવાનું, બરાબર છે, અને સંપત્તિનું શાસ્ત્ર યાદ રાખવાનું, આલ્ફ્રેડ માર્શલમાં 1890 યાદ રાખવાનું, પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ યાદ રાખવાનું, અને કલ્યાણલક્ષી શાસ્ત્ર ખાસ યાદ રાખવાનું છે. એવી જ રીતે 1931 નામ ખાસ યાદ રાખજો, અને રોબિન્સ છે અર્થશાસ્ત્રને અછતલક્ષી શાસ્ત્ર કીધું છે, એટલે આ ખાસ યાદ રાખજો. મિત્રો, રોબિન્સના મત પ્રમાણે આપણે આગળ ચર્ચા કરીએ તો અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે સમાધાન કરે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. આ બાબત તમને જો સમજાવું મિત્રો, રોબિન્સ કઈ વાત ઉપર પ્રકાશ ફેંકે છે કે કોઈ માણસ હોય એની કંઈક ને કંઈક જરૂરિયાત તો હોય જ, જરૂરિયાત હોય, સેનાથી સંતોષવાનો છે તો એના માટેનું કોઈ એક સાધન હશે, પણ એ સાધન મિત્રો કેવું હશે, તો કે વૈકલ્પિક હશે, તો એ કેવી રીતે એમાંથી સમાધાન કરવું એનું વર્તનનો અભ્યાસ કરે છે રોબિન્સ. ઉદાહરણ તમને આપું મિત્રો, કે એક સોની નોટ છે અને આપણી જરૂરિયાત મિત્રો ઘણી બધી છે, પુસ્તક લેવું, જમવું, પિક્ચર જોવું, શું કરવું, તો આ બધા સાધનો છે આપણા, એ બધા વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે, પણ એમાંથી માણસ વર્તન કેવું કરશે, સોની નોટનો ઉપયોગ પહેલાં ક્યાં કરશે, પોતાની ભૂખ સંતોષ તરફ એ પહેલાં ધ્યાન આપશે,
તો આ એનું વર્તન છે. આ વર્તણૂકનો અભ્યાસ કરે છે રોબિન્સ મિત્ર. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, એ તો આપણે અગાઉ ઘણી બધી વાર ચર્ચા કરી ગયા છીએ મિત્રો, બરાબર ને? બોલો હા. કારણ કે આપણને સાયકલ હાલીને જતા હોય તો સાયકલની માંગ કરે, સાયકલ એને લઈ દો તો બાઇકની માંગ કરશે, બરાબર છે? પેલા સાદો ફોન એને આપ્યો હોય તો પછી સારો એવો ફોન એની માંગ કરવાના છે. એટલે આપણી જરૂરિયાત છે અમર્યાદિત છે. એક જરૂરિયાતમાંથી અનેક જરૂરિયાતો પણ ઉત્પન્ન થતી હોય. એમાં આ ટેકનોલોજીની શોધ થઈ એટલે એટલી વસ્તુઓની માંગ કરે છે લોકો, અને એને જરૂરિયાતને સંતોષવા માટેના સાધનો તો મર્યાદિત છે, એટલે વૈકલ્પિક ઉપયોગ કરવો પડે છે મિત્રો. જરૂરિયાત સંતોષવાના સાધનો પાછા મર્યાદિત છે, વૈકલ્પિક ઉપયોગ એટલે ધરાવે છે પાછા જો સાધનો બધાય, પણ એમાંથી આપણે સાચો રસ્તો કાઢવાનો છે, અને એ રસ્તો કાઢતા આપણને રોબિન્સે શીખડાવ્યું મિત્રો. રોબિન્સના જણાવ્યા મુજબ આપણે જો વાત કરીએ ને તો અછતવાળા સાધનોના ઉપયોગ દ્વારા માણસની મહત્તમ જરૂરિયાત કેવી રીતે સંતોષાય એનું એ માર્ગદર્શન એ આ અર્થશાસ્ત્ર આપણને આપે છે. અને રોબિન્સના મત મુજબ અર્થશાસ્ત્ર છે ને એ વાસ્તવવાદી વિજ્ઞાન છે મિત્રો. ફરી એક અગત્યનો શબ્દ આવ્યો, અર્થશાસ્ત્ર છે વાસ્તવવાદી વિજ્ઞાન છે, આવું આપણને રોબિન્સે કીધું છે. આદર્શવાદી શાસ્ત્ર નથી મિત્રો. રોબિન્સ આપણને ઘણી બધી વસ્તુઓની અંદર આપણને માર્ગ કેમ કાઢવો એના વિશેની આપણે ચર્ચા ઘણી બધી સારી એવી કરી છે. તો આ થયા રોબિન્સની વાત. છેલ્લા એક અર્થશાસ્ત્રની વાત પૂરી કરશું, બરાબર છે? અને આપણો પ્રશ્ન પણ ત્યાં પૂરો કરશું. અને એ અર્થશાસ્ત્રી છે મિત્રો સેમ્યુએલસન. ચારે ચારના આપણને ફોટા સાથે મેં તમને બતાવ્યા હતા આની પહેલાં, એડમ સ્મિથનો ફોટો, માર્શલ, રોબિન્સ અને સેમ્યુએલસનને પણ આપણે દર્શન કરાવ્યા હતા, બરાબર? સેમ્યુએલસન શું કહે છે એના વિશેની થોડીક જ ટૂંકી વાત કરીએ અને પછી આપણો પ્રશ્ન પૂરો કરશું. સેમ્યુએલસન સમાજની પસંદગીઓ અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં મહત્વનું સ્થાન આપે છે મિત્રો. ખાસ બે બાબતની ઉપર પ્રકાશ ફેંકે છે સેમ્યુએલસન. કઈ બે બાબત? પસંદગી અને વહેંચણીના મુદ્દાને. સેમ્યુએલસનના મત પ્રમાણે જો આપણે જોઈએ તો સમાજ કેવી રીતે અછતવાળા સાધનો દ્વારા જરૂરિયાતોનું ઉત્પાદન કરી જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ફરીથી હું તમને સેમ્યુએલસનના શબ્દો કહું છું, સમાજ કેવી રીતે અછતવાળા સાધનો દ્વારા જરૂરિયાતોનું ઉત્પાદન કરી જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તો પશ્ચિમમાં અર્થશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસની આ ચાર અર્થશાસ્ત્રીઓ છે એ પોતાની રજૂઆત કરી છે, બરાબર? તો ચાર અર્થશાસ્ત્રની વાતો આપણે અહીંયા પૂરી કરીએ છીએ, અને કોઈ એક અર્થશાસ્ત્રી વિશે પણ આપણે પરીક્ષામાં 2-3 માર્કની અંદર પૂછાઈ શકે. તો આ થયો આપણો મોટો પ્રશ્ન, અહીંયા પૂરો કરીએ છીએ મિત્રો. અને હોમવર્કની અંદર તમારે પ્રશ્ન કરવાનો રહેશે આખો. કયો પ્રશ્ન? પશ્ચિમમાં અર્થશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસ વિશે ટૂંકમાં માહિતી આપો. આ પ્રશ્ન હોમવર્કમાં કરવાનો છે. અસ્તુ.